ધનતેરસ અને દિવાળી હામે દેખાય છે અને ધનતેરસ અને દિવાળી પહેલા આપણા ગુજરાતમાં આરોગ્યનો આવડો મોટો મહા મહોત્સવ થઈ રહ્યો છે આપણે ત્યાં ધનતેરસ ઉપર આપણે ભગવાન ધનવંતરીની પૂજા કરતા હોઈએ છીએ અને ભગવાન ધન્વંતરી એ તો આયુર્વેદના જન્મદાતા અને એમ કહેવાય છે કે દેવતાઓની ચિકિત્સા આ ધન્વંતરી ભગવાન દ્વારા થતી હતી એટલા માટે કહી શકાય કે આરોગ્યની પ્રેરણાના એ આપણા ઈષ્ટ છે અને આરોગ્યથી મોટું બીજું કોઈ ધન જ ન હોઈ શકે આરોગ્યથી મોટું બીજું કોઈ સૌભાગ્ય ન હોઈ શકે અને આપણે ત્યાં તો શાસ્ત્રોમાં કહ્યું છે આરોગ્યમ પરમ ભાગ્યમ અને મારા માટે ખુશીની વાત છે કે આજે અમારા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે કામ ઉપાડ્યું છે અને એમાંય દિવાળીના તહેવારોમાં આવું કામ કોઈ વિચારે જ નહીં સૌ કોઈ રજા લેવાનો વિચાર કરે ત્યારે આજે અહીંયા મને કહ્યું કે આ કાર્યક્રમ પૂરો થશે એની સાથે જ આજે રાત સુધીમાં જ દોઢ બે લાખ લોકોને કાર્ડ પહોંચાડવાનું અભિયાન ચાલી રહ્યું છે અને પચાસ લાખ લોકોને કાર્ડ આપવાનું હું તો સરકારના બધા અમારા સાથીઓને જૂના જૂના બધા અમારા સાથી રહ્યા છે સરકારી અધિકારીઓ આજે ખાસ એમને અભિનંદન આપું છું કે તમે દિવાળીમાં આવડું મોટું કામ માથે લીધું છે તમારી આ મહેનત રંગ લાવશે અને આપણે ત્યાં તો કહ્યું છે સર્વે સંતો નિરામયા એનો અર્થ એ કે બધા જ રોગમુક્ત રહે આપણા પૂર્વજોની આ જે કલ્પના હતી એમનું જે આંગેનું જે ચિંતન હતું એ વ્યક્તિનું કુટુંબનું સમાજનું મોટામાં મોટું સુરક્ષા કવચ એ મંત્રાલયને જ્યારે આજે આયુષ્યમાન યોજના ચાલી રહી છે અને એક સાથે અભિયાન કરીને પચાસ લાખ પરિવારો સુધી પહોંચવાનું એટલે ગુજરાતની અડધી જનસંખ્યા આ બહુ મોટું ભગીરથ કામ છે જિલ્લો હોય તાલુકો હોય કે ગામ પંચાયત બધા સ્તર ઉપર લાભાર્થીઓને શોધવાના જેને કાર્ડ મળ્યું નથી એને પહોંચાડવાનું આ ખરેખર મોટું અભિનંદનનું કામ છે અને આના કારણે આ બધા વડીલોના એટલા આશીર્વાદ મળશે